गुड मॉर्निंग, जय श्री कृष्ण। आपणे 13મું કાવ્ય પછી 14મો પાઠ નહીં 15મો પાઠ પછી 16 17 ને 18 એક એક કરવાના નથી, હવે સીધો 19. સત્યમ મયૂરમ, સાચે જ મોર. આ એક નાટક છે. સંસ્કૃત નાટકોમાં 10 પ્રકાર છે, એમાં પ્રહર્ષણ પ્રકારનું નાટક છે. ઘણા નાટકો 1 અંક 2 અંક 3 અંક એટલે લાંબી વાતો એમાં હોય છે, જ્યારે આ પ્રહર્ષણ પ્રકારના નાટકો જે છે એ 1 જ દિવસની એમાં કથાવસ્તુ હોય એવું આ નાટક છે. આ નાટકની અંદર શાંડિલ્ય નામનો એક શિષ્ય છે. એ ગરીબ પરિવારમાં જન્મેલો એટલે એને એમ થયું કે ભાઈ ખાવા પીવાની સગવડતા મળે એટલે આપણે સાધુ થઈ જઈએ. એ સાધુ થઈ જાય છે, પણ હવે સાધુ બૌદ્ધના સાધુ બની ગયો, બૌદ્ધ ધર્મના ઉપવાસ ને એવું બધું આવે, હવે એવું એને કરવું ગમતું નહોતું. આથી એણે ત્યાંથી નીકળી અને બીજા એક વ્યક્તિ પાસે શિષ્ય બન્યો. હવે ગુરુ શિષ્ય રોજ ભિક્ષા લેવા જાય, સાથે રહે, પણ એના ગુરુ એને સતત ભણવાની વાત કરતા હતા, એ પણ એને ગમતું નહોતું. એને બસ ખાવામાં રસ હતો, ભણવામાં રસ હતો નહીં. એક દિવસ નગરમાં ભિક્ષા માગવા માટે ગુરુ શિષ્ય જાય છે અને વહેલા હોય છે, થોડાક સમય હજી બાકી હોય છે, ગુરુ થોડાક સમયના પાબંદી કરતા, એને એમ થાય કે સમય ખોટો વેડફાય નહીં, અને પહેલાંના સમયમાં આપણે અગાઉ ભણી ગયા છીએ, તમને પાઠ યાદ આવી જવો જોઈએ કે ગુરુ શિષ્ય બહાર ફરવા નીકળે, ભિક્ષા માગવા નીકળે ને ત્યારે જ એને શિક્ષા આપી દેતા હતા. 6ઠા પાઠમાં હું આવતું હતું કાષ્ટખંડમાં, એ જ વસ્તુ અહીંયા પણ છે. એટલે આપણે એક પ્રશ્ન એવો પણ આવે છે કે પ્રાચીન ગુરુ શિષ્ય પ્રણાલી અથવા તો પ્રાચીન શિક્ષા પ્રણાલી, એમાં આ બે પાઠનો ઉલ્લેખ કરવાનો હોય કે પાઠ્યપુસ્તકો નહોતા પણ જે પરિસ્થિતિ હોય એમાંથી જ્ઞાન આપવામાં આવે. અહીંયા પણ એવું જ છે કે ગુરુને એમ થાય છે કે હજી સમય છે તો લાવ એને થોડુંક ભણાવી લઉં. બે જણા બગીચામાં જાય છે અને ગુરુ એને ભણવાનું કહે છે, અને આ શાંડિલ્ય ભણવાનો ચોર છે એટલે એને ભણવું ગમતું નથી. બે બગીચામાં પ્રવેશે ત્યાંથી આપણો પાઠ શરૂ થાય છે. સત્યમ મયૂરમ, સાચે જ મોર. બીજી એક વાત કહી દઉં કે આ પ્રહર્ષણ પ્રકારના નાટકો હોય 1 જ દિવસની કથા વસ્તુ હોય એમાં, અને એ મોટે ભાગે ભગવત ઝુંકીયમ, આ શબ્દ યાદ રાખવાનો છે, એમાંથી લેવામાં આવે છે. એક માન્યતા એવી છે કે બોધાયને આની રચના કરી છે, બીજી માન્યતા એવી છે કે કોઈ અજ્ઞાત કવિ છે, બોધાયન આનો રચયિતા નથી. પણ આપણને સત્યમ મયૂરમ શેમાંથી લેવામાં આવ્યું છે, તો કે ભગવત ઝુંકીયમ, એટલું યાદ રાખવાનું છે. ચાલો હવે પાઠ ઉપર જઈએ. શાંડિલ્ય બોલે છે, ભો ભગવત ઇદમ ઉદ્યાનમ, સંધિ છૂટી પડી છે, ઇદમ વત્તા ઉદ્યાનમ, મન નીચે રસવાવાળું છે ત્યાંથી. ભગવાન આ બગીચો, પરિવ્રાજકમ એટલે સંન્યાસી, એના ગુરુ એને કહે છે પ્રવિશ્ય અગ્રત, આગળ પ્રવેશ, તું આગળ જા, હું પાછળ આવું છું. સ્વાભાવિક છે, આપણે બધા પ્રવાસમાં જાય છીએ ત્યારે શિક્ષક પાછળ હોય, તમને આગળ રાખે એટલે તમારું ધ્યાન રહે, એમાં અહીંયા એનું ધ્યાન રહે એટલે એને એમ કહે છે કે તું આગળ જા, હું આવું છું. પ્રવિશ્ય અગ્રહ, અગ્રત. અહીંયા બીજું પાઠનું એક વિશેષતા છે કે આની અંદર અવયવો આપેલા છે, અગ્રત, પૂરત, પુષ્ટત, એનો પણ ઉપયોગ આમાં આપેલો છે. અગ્રત એટલે આગળ, આગળ પ્રવેશ એટલે કે તું પહેલાં પ્રવેશ, હું તારી પાછળ આવું છું, એવું કહેવા માટે છે. શાંડિલ્ય, ભગવાન એવ પૂરત પ્રવિશ્યતો, ભગવાન વડીલોને આપણે કહીને આપ, એમ સંસ્કૃતમાં ભગવાન શબ્દ વપરાય છે, ભગવાન આપ પહેલાં પ્રવેશો, અહમ પુષ્ટત પ્રવિશ્યામી, હું પાછળ પ્રવેશીશ. શ્યામી, સામી એવું ને,
प्रवेशामी एटले भविष्यकाल छे, पाछळ प्रवेशीस। परिव्राजक किम अर्थम किम वत्तार्थम संधि शा माटे, तू एवं केम कहेस के हूँ पाछळ प्रवेशीस, एटले के छे वात समझावे छे। सांडिल्य के छे पौराणिक्याः मम मातुः श्रुतम अशोक पल्लवा अंतर निरुद्ध व्याघ्रह प्रतिवसति। पौराणिक्या एटले के पुराणों ने जाणनारी, मम मातु मारी माता पासे थी श्रुतम सांभळ्युं छे, अशोक पल्लवांतरम अशोक एटले आशोपालवना, अशोकना पल्लव एटले पांदड़ानी, अनंतरम अंदर, निरुद्ध छुपाईने व्याघ्रह वाघ प्रतिवसती वाघ रे छे। पुराणों ने जाणनार मारी माता पासेथी सांभळ्युं छे के अशोकना वृक्षनी अंदर वाघ छुपाईने रहे छे। तत भवानेव भवान वत्ता एव तत भवानेव पुरतः प्रविशतु, तेथी आप ज पहला प्रवेशो, अहम पुष्टतः प्रविशामि हूँ पाछळथी प्रवेशु छू, हूँ बीव छू मने डर लागे छे एटले हूँ पाछळथी प्रवेशु छू, आप पहला प्रवेशो। परिव्राजक सन्यासी बाढम, हाँ जी भले भले एम कहवा माटे, हाँ जी प्रविश्यति प्रवेशे छे। ततः प्रविश्यति शांडिल्य, पछी शांडिल्य पर प्रवेशे छे। शांडिल्य अवी हा अरे रे व्याघ्रेण गृहीतो अस्मि, गृहीतः वत्ता अस्मि, मने वाघे मने पकड़ियो छे, गृहीत एटले पकड़ियो, मोचयथ माम व्याघ्रमुखात, वाघना मुखमाथी माम मने मोचयथ छोड़ाओ, मिवम सीथ थ मने छोड़ाओ, अनाथ इव व्याघ्रेण खादितोस्मि, अनाथनी जेम वाघ मने खाय छे, अनाथने एटले मारू ध्यान राखनार कोई नथी एवं एवो मानीने वाघ मने खाय छे, अनाथनी जेम वाघ मने खाय छे। इदम खलु रुधिरम प्रस्तवती कंठात, आ खलु खरेखर रुधिरम लोई प्रस्तवती वहे छे, क्यांथी कंठात आ गळामांथी लोई वहे छे, गळामांथी लोई वहे छे, के जो हवे ई क्यांक आम वाळमांथी निकळवा गयो ने एम हल वही गयो ने એમ થઈ ગયું મને વાઘે પકડી લીધો, મારું ગળું એમાં એનું ગળું હલવાઈ ગયું હતું એટલે એને એમ થઈ ગયું કે હું મને વાઘે પકડ્યો છે, જો લોહી વહેવા માંડ્યું ખોટે ખોટું ભીનું ભીનું એને લાગવા માંડ્યું। પરિવ્રાજક શાંડિલ્ય ન ભેતવ્ય ન ભેતવ્યમ, ભેતવ્યમ તવ્યમ લાગે એટલે તવ્ય આની અને ય, ક્યાં કૃદંતના પ્રત્યયો છે વિદ્યાર્થ કૃદંતના, तव्य भेतव्य म छे य लाग्या पछी लगाड़वानो प्रत्यय छे, एमां जे लागे एटले डरो नहीं डरो नहीं। मयूर खलु एश्वर, आ मोर छे ने आजूबाजू में क्या मोर हतो ने मोर एनी अड़ी जाय छे एटले एम के छे का तो मोर छे। सांडिल्य न भेतव्य न भेतव्य, सांडिल्य डर नहीं डर नहीं, मयूर खलु एश्चः आ खरेखर मोर छे। सांडिल्य सत्यम मयूरम साचेज मोर, अथ किम सत्यम मयूरम, हाँ किम साचेज मोर। सांडिल्य यदि मयूर उद्घटयामि अक्षिणी, अक्षिणी एटला अक्षिणी बहुवचन थी गयु बे आँख, भूमि भूमि भूमय द्विवचन आवे ने भूमि भूमि त्या दीर्घाय थी जाए एटले अक्षिणी। यदि मयूर उद्घटयामी अक्षिणी, तो हूँ आँख
આંખ બંધ રાખીને જ મંડી પડ્યો તો બચાવો બચાવો, મને કાંઈક વાઘે પકડી લીધો છે, આજુબાજુ કાંઈ જોતો જ નથી. અને હતો ખરેખર મોર, મોર એની બાજુમાં હતો ને એને કાંઈક અડી ગયો હશે એટલે એને ડર લાગ્યો. યદિ મયૂર, જો મોર છે તો હું આંખ ઉઘાડું છું. છંદત, ભલે ત્યારે, બરોબર. અક્ષિણી એટલે આંખો, અને છંદત એટલે ભલે ત્યારે. હા, ભલે ત્યારે એમ કે આંખ ઉઘાડ આપણે ત્યાં સુધીનું લેવાનું છે, ત્યાર પછીનું જે છે એ બીજા ભાગમાં લેશું, બરોબર. ફરીવાર ભાષાંતર કરતી જાઉં છું, તમારા બધાનું ધ્યાન ભાષાંતરમાં. શાંડિલ્ય બોલે છે, ભો ભગવાન ઇદમ ઉદ્યાનમ, હે ભગવાન આ ઉદ્યાન છે. પરિવ્રાજક, પ્રવેશ અગ્રત, સંન્યાસી આગળ પ્રવેશ કર. શાંડિલ્ય, ભવાન એવ પૂરત પ્રવિશતુ, આપ જ પહેલાં પ્રવેશો. અહમ પુષ્ટત પ્રવિશામી, હું પાછળથી પ્રવેશીશ અથવા પાછળથી પ્રવેશું છું. પરિવ્રાજક, કિમર્થમ, શા માટે. શાંડિલ્ય, પૌરાણિક્યા મામ માતુઃ શ્રુતમ અશોક પલ્લવાંતરમ નિરુદ્ધ વ્યાઘ્રઃ, પુરાણોને જાણનારી મારી માતાએ મને કહ્યું છે કે અશોકના વૃક્ષના પાંદડાની પાછળ વાઘ છુપાઈને રહે છે. તતઃ ભવાન એવ પુરતઃ પ્રવિશતુ, અહમ પુષ્ટતઃ પ્રવિશામિ, તો આપ જ પહેલાં પ્રવેશો, હું પાછળથી પ્રવેશું છું. સંન્યાસી, બાઢમ, ભલે. પ્રવિશતિ, પ્રવેશે છે. તતઃ પ્રવિશતિ શાંડિલ્ય, પછી શાંડિલ્ય પ્રવેશે છે. શાંડિલ્ય, અવિહા, અરે રે. વ્યાઘ્રેણ ગૃહિતોસ્મિ, વાઘે મને પકડ્યો છે. મોચયથ માં વ્યાઘ્રમુખાત, મને વાઘના મુખમાંથી છોડાવો. અનાથ ઇવ વ્યાઘ્રેણ ખાદિતોસ્મિ, અનાથની જેમ, અનાથો અનાજ નહીં, અનાથની જેમ, જેનું કોઈ ધ્યાન રાખવાવાળું ન હોય ને એવો, અનાથની જેમ વાઘ મને ખાય છે. ઇદમ ખલુ રુધિરમ પ્રસ્તવતી, આ ખરેખર લો ગળામાંથી લોહી વહી રહ્યું છે. શાંડિલ્ય, પરિવ્રાજક બોલે છે, શાંડિલ્ય, ન ભેતવ્યમ, ન ભેતવ્યમ, મયૂર ખલુ એષ. શાંડિલ્ય, ડર નહીં, ડર નહીં, આ ખરેખર મોર છે. સત્યમ મયૂર, શાંડિલ્ય બોલે છે, સાચે જ મોર છે. પરિવ્રાજક, અથ કિમ, સત્યમ મયૂરમ. પરિવ્રાજક સંન્યાસી કહે છે, હાજી, સાચે જ મોર છે. શાંડિલ્ય, યદિ મયૂર ઉદ્ઘટયામિ અક્ષિણી, જો મોર હોય તો આંખ ઉઘાડું છું. સંન્યાસી, છંદત, ભલે ત્યારે. સંસ્કૃત શબ્દના અર્થમાં આ શબ્દ પૂછાય, છંદત એટલે ભલે ત્યારે. બાઢમ, ભલે અથવા તો બરાબર, બરાબર. આ બે શબ્દો આમાં સારા અને નવા આવે છે. પછી પુષ્ટતઃ, પૂરતઃ, એ બધા અવયવ છે, અવયવની ખાલી જગ્યા મુકાય તો આપણને એમાં પૂછાય. બીજી મહત્ત્વની વાત કે આપણને ફૂલ કોર્સ હોય તો પણ ચાર હોય છે નાટક, એમાંથી એકના અથવામાં એક બે પૂછાય. હવે આપણી પાસે અત્યારે ત્રણ નાટક જ રહ્યા, એક આ, બીજું ચોથો પાઠ ઘટોત્કચવાળો, અને આઠમો પાઠ ક્યાં ક્યાં વાહન વ્યવહારના અકસ્માતવાળો. એટલે ત્રણ જ છે અને ત્રણમાંથી કોઈ પણ બે પૂછાવાના છે. એટલે આપણે બહુ જ સરસ રીતે આ ને આઠમો પાઠ કરી નાખીએ, ચોથો પાઠ કદાચ આપણને અઘરો લાગે તો આ ને આઠમો પાઠ કરી નાખવાનો રહે. આજે તમે ભાષાંતર અને આ પાઠને બે ચાર વાર જેટલું કરાવું છું ને એટલું કરી જજો. ભાષાંતર લખી નાખજો અને બે ચાર વાર આ બધું કરી જાજો. આ પાઠ સાવ સહેલો છે, આ તો આપણને આવડવો જ જોઈએ. એટલે આ ઓપ્શનમાં હોય તો આપણા ચાર માર્ક પાકા થઈ જાય. આટલું કામ આજે આપણે કરીશું, આગળનું આપણે આના પછીના પીરિયડમાં લેશું.